पेर पाशे अने फिशर आ त्रणे त्रणना तमे फॉर्म्यूला एटले के सूत्रों जोया। होपफुली तमे सूत्र समझीने तमारी नोट में व्यवस्थित बे के त्रण वार नोट कर लीधा हशे अने थोड़ूक बोली अने झड़पथी आपणे याद आवे एवुं तमे प्रेक्टिस करी हशे। हवे आपणे टेक्स्टबुकनो ज एटले के तमारा पीडीएफ वन में जे ऑलरेडी टेक्स्टबुक अवेलेबल छे एमांथी ज एक एक्जाम्पल लईए। सेम उदाहरण नंबर 12 जेमा क्वेश्चन में ध्यान थी टाइटल वाँचो, लास्पेर पाशे अने फिशर ना सूचकांक विषे प्रश्न पूछ्यो छे। तमे फॉर्म्यूला जोई एमां पण तमने ख्याल आव्यो हशे के एमां जूनो भाव जूनो जत्थो नवो जत्थो आ बधी माहिती ए तमारी फॉर्म्यूलामां कवर थाय छे। जो तमे उदाहरण 12 ध्यानथी जोशो तो एमणे आमां एक ट्रीक करी छे पहेलेथी ज। केवी रीते जोजो, तमारो जे उदाहरण 12 छे ए अत्यारे आ बोर्ड उपर आ स्क्रीन पर तमे जोई शको छो, जेमां वस्तुओ ચોખા દૂધ બ્રેડ કેળા એવી ચારેક વસ્તુઓ આપી છે, સાથે એમના એકમ આપ્યા છે। યાદ કરો હમણાં આપણે એવું કહેતા હતા કે દૂધીના એક કિલોનો શું ભાવ છે, ટામેટાના કિલોનો શું ભાવ છે, તો દરેક વસ્તુની સાથે ક્યાંક કોઈ એકમ જોડાયેલો છે। એકમ જોશો તો ચોખાનો એકમ આપેલો છે કિલોગ્રામ, ટેક્સ્ટબુક ધ્યાનથી રેફર કરશો વધારે ખ્યાલ આવશે। દૂધ લીટરમાં, બ્રેડ કિલોગ્રામના એકમથી છે અને કેળા ડઝનના ભાવથી છે। હવે મુખ્ય ભાગ છે આ ખાસ, જેમાં તમે ધ્યાનથી જોશો તો 2016 એ પહેલું આપી દીધું છે ક્વેશ્ચનમાં અને 2015 ની બાજુમાં આપ્યું છે। ઘણી વખત વાંચવામાં ઉતાવળમાં, ક્યાંક એક્ઝામમાં, ક્યાંક પ્રેક્ટિસ કરતી વખતે કે ક્યાંક સ્વાધ્યાયના એક્ઝામ્પલ કરતી વખતે આપણે થોડુંક ધ્યાન ચૂકી જઈએ ને તો એવી મિસ્ટેક થઈ શકે એવી છે કે આ 16 અને આ 15 આ બેમાંથી જૂનું કયું અને નવું કયું। નોર્મલી શું થાય ખબર, જૂનું પહેલા નવું પછી, પણ તમે જુઓ ક્રમ કેવો ગોઠવ્યો છે, 2015 પછી આપ્યું છે, 2016 એની પહેલા આપ્યું છે। એટલે હવે ધ્યાનથી જોજો, 2015 એટલે જૂનું અને 2016 એટલે નવું। હવે જ્યારે 15 અને 16 ની વાત છે તો આપણે એ બધાના ચોક્કસ સંકેત એટલે કે નામ આપી દઈએ, ઓળખી લઈએ પહેલા શું છે। જુઓ 2015 કયું કહેવાય, જૂનું, આ ઓલ્ડ છે, અને 2016 કયો કહેવાય, નવો। તો પછી આ બધું ઓલ્ડ છે એટલે એની પાછળ બધા ઝીરોઝ લાગે, અને આ નવી પ્રાઇસીસ નવો જથ્થો છે એટલે એની પાછળ બધે 1 લાગશે, કારણ કે આ બધું નવું છે। પણ તમે જોશો તો એની અંદરના પેટા વિભાગમાં ભાવ, જથ્થો, ભાવ અને જથ્થો આપ્યો છે। જોજો, એને ઈઝી બનાવવા માટે આપણે શું કરી શકીએ, ભાવને આપણે શું કહીએ છીએ, કરેક્ટ, પ્રાઇસ, જથ્થાને શું કહીશું, ક્વોન્ટિટી, ક્યુ, ફરી પાછો ભાવ અને ફરી પાછી ક્વોન્ટિટી। સવાલ એ છે કે આ પી ક્યુ પી ક્યુ દેખાય છે બધું જ સરખું, હવે એમાં ઝીરો કોની પાસે આવશે અને 1 કોની પાસે આવશે। જોજો, આ 2015 છે, આ બધું જૂનું છે, જૂનું જૂનું, આ ભાવ પણ જૂનો, આ જથ્થો પણ જૂનો જ છે, એટલે આ જે બે છે એ બંને ઓલ્ડ છે, અને આ ભાવ ને આ જથ્થો કયા છે, નવા છે, એટલે કે 1 છે। એટલે ખાસ ધ્યાન રાખજો, જે ક્રમ જે સિક્વન્સ આપ્યો હોય એને કંઈક ખોટું 0 કે 1 એપ્લાય ના થઈ જાય, અને ક્યુ નું પી કે પી નું ક્યુ ક્યાંક ના થઈ જાય। ઓળખી કાઢજો, ભાવ પી, જથ્થો ક્યુ, ભાવ પી, જથ્થો ક્યુ, પહેલા ઓલ્ડ પછી ન્યુ, ગોઠવાઈ ગયું છે ક્રમમાં। પણ હવે ધ્યાને રાખીશું કે ચોખાનો એકમ કયો છે, કિલોગ્રામ, અને આ આખી આડી લાઈનમાં તમે વાંચતા જશો ને આમ કરતા કરતા તો તમને વચ્ચે કિલોગ્રામ કિલોગ્રામ મળશે, યાની કે એકમ સરખો જઈ રહ્યો છે, એકમ સરખો જઈ રહ્યો છે, જેમાં બીજી લાઈનમાં લીટર તો એમાં પણ એકમ કેવો જાય છે, સરખો, સમજાય છે। ત્રીજો ફરી કિલોગ્રામ, એમાં પણ એકમ સરખો, અને ચોથો ડઝન, એમાં પણ ડઝન ડઝન એટલે કે એકમ સરખો છે। આ એક્ઝામ્પલનો બેનિફિટ એ છે કે બધા એકમ સરખા છે, જો ક્યાં એકમ આગળની લાઈનમાં અને પાછળની લાઈનમાં કંઈક ડિફરન્સ આપ્યો હોય, જેમ કે કિલોગ્રામમાંથી ગ્રામ થઈ ગયો, લીટરનું મિલીલીટર થઈ ગયું હોય,
કે પછી ડઝનના નંગ થઈ ગયા હોય તેવા ઘણા બધા એકમ આપણે એકબીજામાં ફેરવતા શીખવા પડશે. અગર સરખા ન આપ્યા હોય તો એક સિમ્પલ લેંગ્વેજમાં એકદમ ઇઝી ટ્રિક સમજાવું. જો એક્ઝામ્પલમાં એકમની સરનેમ એટલે કે અટક સેમ હોય તો કોઈ ચેન્જ કરવાની જરૂર નહીં. જોજો આ સરનેમ છે કિલોગ્રામ, તો આ બધાની પાછળ શું છે? કિલોગ્રામ. લીટર, તો આની સરનેમ એટલે કે અટક પણ લીટર છે. કિલોગ્રામ કિલોગ્રામ કિલોગ્રામ, ડઝન ડઝન ડઝન, મતલબ કે આખી લાઈનમાં સરનેમ સરખી જઈ રહી છે. એટલે તમારે આમાંથી કોઈને ફેરફાર કરવાની જરૂર નથી. અગર સરનેમ ચેન્જ થશે તો આપણે એના એકમ અથવા એના આંકડા બદલવા પડશે. પણ અત્યારે એવો કોઈ જ આમાં ક્વેશ્ચન નથી. ધ્યાનથી જોજો, આ બધી જ સંખ્યા હું રિપીટ એકવાર લખી દઉં છું. P1 કયો ભાવ ચાલે છે 2016 નો, એટલે કે નવો, સળંગ લાઈનમાં 40 થી શરૂ કરી અને આ બધા જ ભાવ ક્રમમાં લખતા જઈએ. 40, 44, 50 અને 36. આ છે P1. બાજુમાં કયો જથ્થો છે 2016 નો, એટલે કયો? નવો. એટલે કયો છે? આ Q1, જેને આપણે ઓલરેડી નામ આપેલું જ છે. તો Q1 એના આંક પણ લખતા જઈએ. 1.5 અપૂર્ણાંક હોય, જરા ધ્યાનથી લખજો. 10, 1.5 અને 1.5. ટેક્સ્ટબુક રેફર કરતા જશો એટલે જોડે જોડે તમને PDF થી ખ્યાલ આવશે. આગળ પછીનો ભાવ આવે છે P0. 39, 40, 45 અને ફરી 30. અને સામે જથ્થો જે જૂનો છે બાકી તે 1, 12, 2 અને ફરી 2. મિત્રો જો આ રીતે તમે ગોઠવી દો ને તો ફક્ત આ ગોઠવણી સાચી હોય ને તો આપણો જવાબ હાફ કરેક્ટ જ થઈ ગયો. જોજો કેમ, તમે લાસ્ટ યરની ફોર્મ્યુલાની પ્રેક્ટિસ કરી, એમાં કોનો ગુણાકાર જરૂરી છે? P1, Q0 અને છેદમાં કોનો ગુણાકાર જરૂરી છે? P0, Q0. બસ તો આ બે સ્તંભ એની બાજુ બનાવી દેવાનો. કયા કયા? જોજો, P1, Q0 આ આપણો ક્વેશ્ચન અને હવે આપણો જવાબ. P1, Q0 એટલે હવે હું બાજુમાં એક કોલમ બનાવીશ, જેનું નામ આપીશ P1, Q0. છેદમાં શું જોઈશે? P0, Q0. તો એની બાજુમાં આવશે P0, Q0. આ વાત ચાલે છે લાસ્ટ યર, એક સેક્શન પૂરું. પાસે P1, Q1 P1, Q1 અને છેદમાં P0, Q1 P0, Q1. જોઈ શકો છો કે ચારે ચાર સેક્શન તૈયાર થઈ જાય તો સાચો ગુણાકાર જ કરવાનો છે. ધ્યાન આપજો, આપણે આના પહેલા પણ ગુણાકાર ભાગાકારની રીતમાં ક્યાંય ભૂલ ન પડે એનું ધ્યાન રાખવાનું છે. ચેક કરજો, પહેલી લાઈન છે P1, Q0. બોલો કોનો કોનો ગુણાકાર થશે, કઈ લાઈનોનો? P1 અને Q0. P1 ક્યાં છે? સૌથી પહેલા. અને Q0 ક્યાં છે અત્યારે? સૌથી છેલ્લા. આરે P1, Q0. એટલે હવે આ બંને લાઈનને આપણે ગુણવી પડશે અને સર જવાબ મૂકવો પડશે. અહીંયા જોજો કેટલું ઈઝી છે. 40 × 1 થઈ ગયા 40. ક્લિયર થાય છે? શું ગુણાકાર કરતા ફાવે? પણ સાચી લાઈન ગુણવાની છે P1 અને Q0. સર મેં ભૂલથી P1 ને Q1 કરી નાખ્યું, પણ એનો વારો તો અહીંયા આવવાનો છે. અથવા P0 Q0 કરી નાખ્યું, તેનો વારો હજી બાજુમાં છે. ધ્યાન રાખજો, સાચા સ્તંભ ગુણવાના. અત્યારે P1 Q0 ચાલે છે 40 × 1, એવી રીતે 44, 44 × 12, એવી રીતે 50 × 2 અને 36 × 2. આ ચાર ગુણાકાર કરીને આપણે ક્રમશઃ અહીંયા મૂકવા પડશે. ક્લિયર થાય છે? જોજો શું ગુણાકાર કરતા ફાવશે, જોતા રહેજો. 40 × 1 40, 44 × 12 એનો જવાબ અહીંયા આવી જશે, 50 × 2 એનો પણ જવાબ અહીંયા આવી જશે, 36 × 2 એનો પણ જવાબ અહીંયા આવી જશે. કેલ્ક્યુલેટર છે તમારી પાસે, ગણતરીમાં તમારી પાસે સ્પીડ છે, 11th સ્ટેટ્સની પ્રેક્ટિસ છે, એટલે ગુણાકાર તમે ઇઝીલી કરી શકશો. ફક્ત સાચા સ્તંભ ગુણવાના છે એનું ધ્યાન રાખજો. જોજો P1 સાથે કોણ આવી ગયું? Q0. એટલે આ લાઈન તૈયાર. ઓકે, અને અહીંયા ટોટલ માટેની તૈયારી કરવાની, ટોટલ હમણાં મૂકવાનું નહીં. જોજો આગળ, હવે કોનો વારો આવ્યો? P0 Q0. લાઈન યાદ રહી ગઈ, કોનો વારો? P0 Q0. આ રહ્યા P0 અને Q0. ચાલો 39 × 1 39 ફાવે ફાવે, એવી જ રીતે. બસ જો P0 Q0 ચાલે છે તો 40 × 12 ફરી સંખ્યા, 45 × 2 ફરી સંખ્યા
અને 30 ઇન્ટુ 2 ફરી સંખ્યા અને જે જવાબ દેખાય બસ ખાલી એક લાઈન ડ્રો કરી રાખવાની ટોટલ પછી આપણે હમણાં એમાં કરીએ એવી જ રીતે p1 q1 ફાવશે બધાને જોજો p1 q1 તો p1 q1 ની સંખ્યાઓનો સીધો ગુણાકાર આવતો જશે ક્લિયર થાય છે બધાને યસ અને p0 q1 એટલે કે p0 અને q1 જોતા રહેજો ગણિત માં બાજુ બાજુ ની સંખ્યા છે ગણિત માં દૂર દૂર ની સંખ્યા છે રાઈટ પણ ધ્યાન થી સાચો સ્તંભ ગણવાનો p0 q1 તો આ બે સંખ્યાઓના શું કરતા જવાના છે અહીંયા ગુણાકાર જેવા આ જવાબો તૈયાર થઈ જાય એટલે બધી લાઈન્સ નો શું કરવાનો છે સરવાળો કારણ કે સરવાળો એટલે જ શું છે સિગ્મા અને બધી જગ્યાએ સિગ્મા ની જરૂર છે જો સરવાળા ની જરૂર છે હવે શું કરીશું બસ લગભગ બધા જવાબો તૈયાર આપણો IL નું સૂત્ર શું છે લાસ્ટ પેર યાદ કરો IL is equal to sigma p1 q0 upon sigma p0 q0 into 100 એટલે અહીંયા સરવાળો કયો મૂકવાનો વિચાર આપણે ક્રમમાં જ ગોઠવેલું છે જુઓ અહીંયા સરવાળો કોણ મૂકીશું p1 q0 એટલે અહીં જે સરવાળો આવશે એ સરવાળો પહેલા અહીંયા અંશમાં મૂકી દઈશું તો છેદમાં શું p0 q0 તો જોવાનો p0 q0 નો સરવાળો કેટલો છે એ જોવાનો એ મૂકી દેવાનો ઇનટુ 100 આ જે જવાબ લાવશો એ કોનો આવશે IL અને તમને ખબર છે કે પૂર્ણાંક જીવ પૂરો થાય એટલે અપૂર્ણાંકમાં કેટલી સંખ્યા લેવાની બે જ પણ હંમેશા ત્રીજી સંખ્યા જોતા રહેવાનું પાંચ કે પાંચ થી વધુ આવે તો એક સંખ્યા ઉમેરી દેજો તમે 11th માં સ્ટેટ્સ માં રાઉન્ડેડ ઓફ કર્યું જ છે કોનો જવાબ મળે લાસ્ટ પેર આવો જ કોનો ગણવાનો પાસે પાસે નું ગણતરી કરતી વખતે તમે જેવી સંખ્યા મૂકશો તમારે તો સૂત્ર જ મૂકવાના છે યાદ કરો હમણાં જ વાત કરી હતી જૂના જથ્થા અને નવા જથ્થાનો ચેન્જ પાસેનો ક્લિયર કરી લો યાદ આવ્યું હવે તમે જોશો ને તો લાગશે કે જો સૂત્ર યાદ છે તો તો આખો એક્ઝામ્પલ ફટાફટ થઈ જાય છે કારણ કે ક્રમ જ ખાલી ગોઠવવાનો છે એટલે પહેલા પણ કહ્યું છે આગળ પણ વાત કરીશું ભારતના પુત્રો મોડે કરો સૂત્રો આ ધ્યાન રાખજો ચેક કરતા રહેજો p1 q1 હવે p1 q1 એટલે આ લાઈન એનો શું કરવાનો સરવાળો મૂકી દેવાનો p0 q1 એનો સરવાળો અહીંયા મૂકી દેશો એટલે ક્લિયર ઇનટુ 100 બંને જવાબ તૈયાર સિમ્પલ હવે કોણ રહ્યું ખાલી ફિશર ફિશર માં તો સાવ સહેલું ફિશર માં શું કરવાનું છે તો તમારો જે ip નો જવાબ ને il નો જવાબ આવવાનો છે આ બંને જવાબો અહીંયા આગળ એક પછી એક મૂકી દેવાના છે અને વચ્ચે એનો શું કરી દેવાનો છે સીધો ગુણાકાર એટલે આ બે સંખ્યાઓનો ગુણાકાર કરી અને શું દબાવી દેવાનું વર્ગમૂળ ક્લિયર અને જે જવાબ આવ્યો લખી લો અપૂર્ણાંકનો નિયમ એનો એ જ પોઈન્ટ પછીની બે સંખ્યા ત્રીજી પાંચ કે પાંચ થી વધુ હોય તો એક ઉમેરવી બસ આ જ સ્ટેપ્સ જોશો તો લાસ્ટ પેર પાસે અને ફિશર પણ ધ્યાન રાખજો આ એક્ઝામ્પલમાં અત્યારે એકમ આખી લાઈનમાં સેમ છે આખી લાઈનમાં સેમ છે આખી લાઈનમાં સેમ છે કિલોગ્રામ તો છેક સુધી કિલોગ્રામ લીટર તો છેક સુધી લીટર કિલોગ્રામ કિલોગ્રામ ડઝન ડઝન બીજું જો અહીં એકમ અલગ અને અંદર કોઈ એકમ અલગ હોય તો આપણે એને બદલવા પડશે એટલે એવા એક્ઝામ્પલને અલગથી ગણવા પડશે જેમાં એકમ ચેન્જ થતા હોય પ્લસ બીજી વાત દર વખતે આવા જ ક્રમમાં ગોઠવી આપે જરૂરી નથી કોઈ એક્ઝામ્પલમાં 2015 પહેલા આપશે 2016 પછી આપશે તો યાદ રાખજો પહેલા જૂનું છે પછી નવું છે તો 0 કોને કહેવાનો 1 કોને કહેવાનો બીજું કોકવાર આ બંને અહીંયા ભાવને જથ્થો આપ્યું છે એવું બની શકે કે પહેલા બે ભાવ આપે અને બાજુમાં બે જથ્થા આપી દે આ બંને ભાવ અલગ અલગ વર્ષના અને જથ્થા બે અલગ અલગ વર્ષના ક્રમ ગમે તે ગોઠવે પણ આપણે એવું શ્યોર રાખવાનું કે આમાં જૂનું કયું અને નવું કયું જૂનું હોય તો 0 નવું હોય તો 1 અને p0 p1 કે રીતે ડિસાઈડ કરવાનો ભાવ આપે એમાં જૂનો કે તો p0 કેવાનો ભાવમાં નવો કે તો p1 ફક્ત એના અંદર અંદર ક્રમ બદલીને જો એ લોકો એક્ઝામ્પલ મૂકશે તો ધ્યાન રાખજો આ ક્રમ આજુબાજુમાં થોડાક બદલાતા જાય પણ આ ચારેય તો સરખી રીતે શોધવાના છે તમારે સાચા સ્તંભનો ગુણાકાર કરવાનો છે એટલું જ ફોકસ કરવાનું છે બોર્ડ એક્ઝામના રેગ્યુલેશન પ્રમાણે જો કોઈ એક એક્ઝામ્પલમાં આ ત્રણ રીત એક સાથે પૂછી નવો ક્વેશ્ચન આપ્યો હોય તો એનું વેટેજ 5 માર્ક્સનું છે વિચારજો તમારી ફર્સ્ટ એક્ઝામ સેકન્ડ એક્ઝામ અને બોર્ડ એક્ઝામ સુધીમાં આ એક્ઝામ્પલ પાક્કા જ પાક્કા થતા જાય તો કન્ફર્મ 5 માર્ક આપણી પાસે જ છે ફરી કહું છું એકમ અંદરનો બદલાતો હોય તો એક્ઝામ્પલની થોડીક રીત બદલાશે એટલે કે એમાં થોડા ચેન્જીસ કરવા પડશે આંકડાઓમાં
પણ જો એકમ અહીંયા છે એ જ આખી લાઈનમાં સળંગ સરખો ચાલતો હશે તો એવા એક્ઝામ્પલ્સ તો તમે ગણી જ શકશો, એવા એક્ઝામ્પલ તમે ઓળખી પણ શકશો અને એવા એક્ઝામ્પલ ગણી પણ શકાશે. ક્લિયર થાય છે બધાને? ક્લિયર. બીજું, જ્યારે પણ તમે આ એક્ઝામ્પલ્સ ગણો અથવા આ એક્ઝામ્પલ્સની પ્રેક્ટિસ શરૂ કરો ત્યારે એવું ધ્યાન રાખવાનું કે છેલ્લો જ્યારે આઈએલ ને આઈપીના બંનેના જવાબો અહીંયા તમે અંદર મૂકો એટલે કે એનો ગુણાકાર કરો, એનો જે જવાબ આવે એનું શું દબાવવાનું છે? વર્ગમૂળ. એટલે કે બેનો ગુણાકાર કરી ઇઝ ઇક્વલ ટુ જે જવાબ દેખાય સ્ક્રીન પર એનું સીધું જ વર્ગમૂળ, અને પછી જે ફાઇનલ આન્સર આવે એમાં પોઈન્ટ જે સેટ કરવાનો છે અપૂર્ણાંક પછીનો તે. એવી રીતે કરજો. ક્લિયર થાય છે? ઓકે, સો આમાં આવતા બીજા વેરિએશન્સ પછી આપણે એની આગળ જોઈશું.